ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તંત્રની મહેરબાનીથી લીલા લાકડાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। આ લીલા લાકડાનો કાળો કારોબાર ચલાવનાર એસમો બેફામ બન્યા છે અને વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે। તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે અને આ એસમો સામે કાર્યવાહી કરવાને બદલે તેમને છાવરી રહ્યા છે। લીલા લાકડાનો કાળો કારોબાર કરનાર એસમો રાત્રિના સમયે ટ્રેક્ટરમાં ઓવરલોડ વૃક્ષો ભરીને જાહેર રસ્તા પરથી પસાર થાય છે અને ટ્રેક્ટરમાં એટલા વૃક્ષો ભરેલા હોય છે ચાલકને ટ્રેક્ટર સંભાળવું પણ મુશ્કેલ બની જતું હોય છે। અને લીલા લાકડાના કારોબારમાં વપરાતા મોટાભાગના ટ્રેક્ટરોને નંબર પ્લેટ પણ કાઢી લેવામાં આવતી હોય છે। હવે જો વાત કરવામાં આવે આ ટ્રેક્ટર ચાલકની તો ટ્રેક્ટર ચાલકો રાત્રિના સમયે બેફામ ચાલતા હોય છે અને અકસ્માત સર્જતા હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે અકસ્માતોની તો લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં 20થી વધુ અકસ્માતો સર્જાયા છે જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે તો અનેક લોકો ઘાયલ પણ થયા છે। ગત રાત્રે ધાનેરાથી કમાન્ડર જીપ શેરા ગામ તરફ જઈ રહી હતી। તે સમયે શેરા ગામ નજીક લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરે આ કમાન્ડર જીપને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। ત્યારે કમાન્ડર જીપમાંથી લોહીના ફુવારા છૂટ્યા હતા અને ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જી ત્યાંથી નાસી જવાની કોશિશ કરી હતી પરંતુ કેટલાક સ્થાનિક લોકો આવી જતાં ટ્રેક્ટરનો પીછો કર્યો હતો અને 1 કિલોમીટર જેટલા અંતરે ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી ફરાર થઈ ગયો હતો। તો બીજી તરફ સ્થાનિક લોકો દ્વારા કમાન્ડર જીપમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર અર્થે ધાનેરા ખસેડ્યા હતા અને કલાકોની મહેનત બાદ ગાડીમાં ફસાયેલા ચાલકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને લોકો દ્વારા ધાનેરા પોલીસને જાણ કરતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરા ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે હવે લોકો ઈચ્છી રહ્યા છે કે ધાનેરાનું સ્થાનિક અને બનાસકાંઠા જિલ્લાનું તંત્ર જાગે અને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે, નહીંતર આવનારા સમયે ફરીથી કોઈ ગરીબ માણસો આનો શિકાર બનવું પડશે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ લીલા લાકડાનો કારોબાર ચલાવનાર સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી ફરીથી કોઈ બીજી ઘટના બનવાની રાહ જુએ છે। સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા।